હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું સાંજની હલકી ફૂલકી ભૂખમાં ફટાફટ બનાવીને ખાઈ શકાય એવું મુંબઈનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ, જે છે ચીઝ મસાલા પાઉ. આ મસાલા પાઉં બનાવવામાં ફક્ત 10 જ મિનિટનો સમય લાગે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. વેજીટેબલથી ભરપૂર હોય છે તો ખાવામાં હેલ્ધી પણ છે અને નાના મોટા દરેકને આ ચીઝ મસાલા પાઉં ખૂબ જ પસંદ આવે છે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેનની અંદર 1 મોટી ચમચી એટલે કે 1 ટેબલ સ્પૂન તેલ ઉમેરી દઈશું. 2 ટેબલ સ્પૂન જેટલું આપણે એની અંદર બટર ઉમેરી દઈશું. બટરથી આ ચીઝ મસાલા પાઉંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો બટર ચોક્કસ ઉમેરવું. તેલ અને બટર જ્યારે બરાબર ગરમ થઈ જાય ત્યારે આપણે એની અંદર 2 ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા આદું, લસણ અને લીલા મરચાં ઉમેરીશું. જેની અંદર મેં 2 લીલા મરચાં, 1/2 ઇંચનો આદુનો ટુકડો, 15-20 લસણની કળી લઈને ચોપરમાં ચોપ કરી લીધું હતું. તો બરાબર 1 મિનિટ માટે ધીમા તાપે બધું જ આપણે સાતડી લેવાનું છે. 1 મિનિટ સાતડી લીધા પછી હવે આપણે એની અંદર 1 મોટી સાઇઝનો ઝીણો સમારેલો કાંદો ઉમેરીશું. ગ્રામમાં 130 ગ્રામનો કાંદો લઈને ચોપરમાં એને પણ મેં બારીક ચોપ કરી લીધો હતો. તો આ કાંદાને બસ આપણે 1-1.5 મિનિટ માટે જ મીડિયમ ફ્લેમ પર થોડો સોફ્ટ થાય ત્યાં સુધી જ સાતડવાનો છે, કારણ કે પછીથી બાકીના વેજીટેબલ્સ સાથે પણ એ ચડશે તો પહેલેથી વધારે કૂક નથી કરવાનો. 1-1.5 મિનિટ પછી આપણા કાંદા થોડા સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે એની અંદર 1 મોટી સાઇઝનું કેપ્સિકમ ઉમેરીશું ઝીણું સમારીને. ગ્રામમાં 100 ગ્રામનું 1 મોટું કેપ્સિકમ લઈને એને પણ મેં બારીક ચોપ કરી લીધું હતું ચોપરમાં. તો આ કેપ્સિકમને પણ બસ આપણે 1-1.5 મિનિટ માટે જ કૂક કરવાનું છે. 1-1.5 મિનિટ કેપ્સિકમને કૂક કર્યા પછી હવે આપણે એમાં 3 મીડિયમ સાઇઝના, ગ્રામમાં 200 ગ્રામ જેટલા ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી દઈશું. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈએ જેથી ટામેટા આપણા જલ્દી સોફ્ટ થઈ જાય, અને સાથે જ આપણે બાકીના સૂકા મસાલા પણ ઉમેરી દઈએ જેથી બધું સાથે જ ચડી જાય. તો સૂકા મસાલામાં અહીંયા મેં 1/2 ટેબલ સ્પૂન એવરેસ્ટનો પાઉંભાજી મસાલો એડ કર્યો છે. 1 ચમચી આપણે તીખું લાલ મરચું ઉમેરવાનું છે. કલર માટે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. હવે આપણે એની અંદર 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરીને 2-3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દેવાનું છે. જો તમે આની અંદર મકાઈના દાણા, ગાજર કે કોબીસ ઉમેરવા માંગો તો પણ ઉમેરી શકો છો, પણ બેઝિક તો એ કાંદા, ટામેટા અને કેપ્સિકમથી જ બની જાય છે. તો હવે આપણે એને ઢાંકીને કૂક કરી લઈએ. 2-3 મિનિટ પછી તમે જોશો તો થોડું થોડું એમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે. તો એકવાર આપણે એને બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે 1 પાઉંભાજી મેશર લઈ લઈશું અને એની મદદથી આપણે બધા જ વેજીટેબલ્સને થોડા થોડા મેશ કરી લઈશું. આટલી ક્વોન્ટિટીમાં 6 મસાલા પાઉં બનીને તૈયાર થશે અને આપણે આની અંદર પાણી બિલકુલ પણ નથી ઉમેરવાનું. એક વખત આપણે ફરીથી આને બરાબર મિક્સ કરી લઈએ. હવે છેલ્લે આપણે એની અંદર 2 ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. અને અહીંયા હું ચીઝ મસાલા પાઉં બનાવું છું તો 1/4 કપ જેટલું એની અંદર આપણે છીણેલું પ્રોસેસ્ડ ચીઝ ઉમેરીશું. ચીઝથી આ મસાલા પાઉં ખૂબ જ ટેસ્ટી લાગે છે. બરાબર મિક્સ કરીને આપણે ચીઝ ઓગળે નહીં ત્યાં સુધી 1-1.5 મિનિટ માટે એને મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દેવાનું છે. તો ચીઝ જ્યારે આ રીતે પ્રોપરલી ઓગળી જાય ત્યારે આપણે હવે આ શાકને 1 બાઉલમાં કાઢી લઈશું, કારણ કે આ જ પેનની અંદર આપણે મસાલા પાઉં બનાવવાના છે. તો બધી જ સબ્જીને આપણે આ રીતે 1 બાઉલમાં કાઢી લેવાની છે. હવે આપણે સેમ પેનની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીશું. અહીંયા મેં હોમમેડ બટરનો યુઝ કર્યો છે અને એની રેસીપીની લિંક પણ હું આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો 1/2 ચમચી આપણે એમાં પાઉંભાજી મસાલો એડ કરી દઈએ અને જે આપણે શાક બનાવ્યું હતું એમાંથી 1 ટેબલ સ્પૂન જેટલું શાક આપણે પેનમાં ફેલાવી લઈશું. હવે મેં 2 નંગ પાઉં લઈને એને વચ્ચેથી સ્લીટ કરી લીધા છે. એ આપણે આ રીતે ઊંધા કરીને પેનમાં સ્પ્રેડ કરી લઈશું આ રીતે, અને ધીમા તાપે 1/2 મિનિટ માટે એને શેકી લેવાના છે. પાઉંની ઉપર પણ અહીંયા જે શાક બનાવ્યું હતું એ આપણે ચારો સાઈડ 1/2-1/2 ચમચી લગાવવાનું છે. એ પછી આપણે પાઉંને ફોલ્ડ કરીને નીચેની સાઈડથી ધીમા તાપે શેકાવા દઈશું. નીચેથી શેકાઈ જાય ત્યારે પાઉંને ખોલીને આપણે જે શાક બનાવ્યું હતું એ આપણે બંને સાઈડ 2-2 ટેબલ સ્પૂન જેટલું મૂકવાનું છે. ક્રન્ચીનેસ માટે થોડા મેં ઝીણા સમારેલા કાંદા મૂક્યા છે અને થોડું આપણે પ્રોસેસ્ડ છીણેલું ચીઝ મૂકી દઈએ. હવે આ પાઉંને આપણે ફોલ્ડ કરીને 1 પ્લેટમાં કાઢી લેવાના છે. બાકીના બધા જ મસાલા પાઉં તમારે આ જ રીતે બનાવીને તૈયાર કરી લેવાના છે. ફક્ત 10 જ મિનિટનો સમય લાગે છે અને એ બનીને તૈયાર થઈ જાય છે. તો આ ચીઝ મસાલા પાઉંને ઉપરથી પણ આપણે થોડા ઝીણા સમારેલા કાંદા, થોડું છીણેલું ચીઝ અને લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈએ. સાંજની હલકી ફૂલકી ભૂખ માટે તમે પણ ફટાફટ બની જતી આ ટેસ્ટી ચીઝ મસાલા પાઉંની રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.
સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ દબાવજો, જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.